नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 17 कुदरती वनस्पति जेमा आपणे भाग 3 अभ्यास करीशुं। आ भाग 3 में आपणे जंगलोनुं पर्यावरणीय महत्व, जंगल विनाशना कारणों, जंगल विनाशनी असरो अने जंगल संरक्षण माटेना उपायों विषेनो विगते अभ्यास करीशुं। पण ए पहेला आपणे जंगलोनी उपयोगिता विषे जे भाग 2 માં અભ્યાસ કર્યો તેના વિશે સંક્ષિપ્તમાં જોઈ લઈએ કે જંગલો એ માનવજાતને અનેક રીતે ઉપયોગી છે, જેમાં જંગલો એ આપણને બળતણ તરીકે ઉપયોગી છે। જંગલોમાંથી મળતું બાવળનું લાકડું અને ખેરનું લાકડું એ બળતણ તરીકે ઉપયોગી છે। એવી જ રીતે જંગલોમાંથી મળતું સાગ, સાલ, સીસમનું લાકડું એ ઇમારતી લાકડા તરીકે અને ફર્નિચર માટે ઉપયોગી છે। તેવી જ રીતે સુંદરવનમાંથી પ્રાપ્ત થતું સુંદરી વૃક્ષનું લાકડું કે જે હોડી બનાવવા માટે ઉપયોગી છે। હિમાલયના ઠંડા પ્રદેશોમાં થતું દેવદાર અને ચીડનું લાકડું એ ચા અને દવાના પેકિંગ માટેની પેટીઓ, રમતગમતના સાધનો અને દિવાસળી બનાવવા માટે ઉપયોગી છે। ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે। ચંદનના લાકડામાંથી સુખડનું સુગંધિત તેલ, અત્તર અને સૌંદર્યવર્ધક વિવિધ ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે। વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, સાદડી અને ગૃહ સુશોભનની વિવિધ ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે। એવી જ રીતે ખેરના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે। ખાખરાના પાનમાંથી પડિયા પતરાળા બનાવવામાં આવે છે। ટીમરુના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે અને જંગલોમાંથી આપણને લાખ, રાળ, મધ, ગુંદર, નેતર વગેરે જેવી વન્ય પેદાશો પૂરી પડે છે। એવી જ રીતે આંબળા, બેહડા, શંખાવલી, હરડે, અશ્વગંધા વગેરે જેવી ઔષધીય વનસ્પતિઓ પણ આપણને જંગલોમાંથી પ્રાપ્ત થાય છે। આમ જંગલો એ જંગલમાં વસતી વનવાસી પ્રજાને આજીવિકા પણ પૂરી પાડે છે અને જંગલોમાં વસતા માનવ જંગલો એ માનવ જીવનને સામાજિક અને આર્થિક વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન આપે છે। હવે કેટલીક ઔષધીય વનસ્પતિઓ તે કેવી રીતે ઉપયોગી છે, તો સર્પગંધા નામની ઔષધીય વનસ્પતિ જે એકમાત્ર ભારતમાં થાય છે અને લોહીના ઊંચા દબાણના રોગો મટાડવા માટે તે ઉપયોગી છે। લીમડો એ જીવાણુ પ્રતિરોધક તરીકે ઉપયોગી છે। તુલસી એ શરદી, ઉધરસ અને તાવ માટે ઉપયોગી છે। અર્જુન સાદડ કે જે હૃદયરોગની સારવાર માટે ઉપયોગી છે। બીલી કે જે વા અને કપની દવા માટે ઉપયોગી છે અને ગળો કે જે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, તાવ અને સાંધાના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે। હરડે એ કબજિયાત અને વા તેમજ પેટના રોગો માટે પણ ઉપયોગી છે। આંબળા એ વા અને પિત્તને દૂર કરવા માટે અને પાચન શક્તિમાં વધારો કરવા માટે ઉપયોગી છે અને કરંજ કે ચામડીના રોગો અને દાંત અને પેડાના રોગો માટે ઉપયોગી છે। હવે આપણે જોઈશું જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ કે જંગલોનું પર્યાવરણીય મહત્ત્વમાં પહેલું કે જંગલો એ વરસાદ લાવવા માટે ઉપયોગી છે। જંગલો એ વાતાવરણને વિષમ બનતું અટકાવે છે। જંગલો એ આપણને ઓક્સિજન પૂરો પાડે છે કે જંગલો એટલે કે વૃક્ષોનો સમૂહ છે। અને આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે તમે અગાઉ વિજ્ઞાનમાં પણ અભ્યાસ કર્યો હશે કે જંગલો માં જે વૃક્ષો છે, વૃક્ષો એ સજીવ છે અને સજીવો શ્વસનમાં ઓક્સિજન વાયુ લે છે અને ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે, પણ વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વખતે તે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુને ગ્રહણ કરે છે અને ઓક્સિજનને મુક્ત કરે છે। એટલે જેમ વૃક્ષોનું પ્રમાણ વધારે હોય એમ ઓક્સિજન આપણને પૂરતી માત્રામાં મળી રહે છે, એટલે જંગલોના વૃક્ષો એ ઓક્સિજન પૂરો પાડે છે।
પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુને ગ્રહણ કરે છે. જંગલો એ પૂરનું નિયંત્રણ કરે છે. એવી જ રીતે જંગલો એ જમીનનું ધોવાણ થતું અટકાવે છે. જંગલો એ ભૂમિગત જળને જાળવી રાખવામાં મદદરૂપ છે. જંગલો એ રણ પ્રદેશને આગળ વધતું અટકાવવામાં ઉપયોગી છે. જંગલો એ હવાના પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને હવાને શુદ્ધ કરે છે. કે પ્રદૂષિત હવામાં મોટે ભાગે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધારે હોય છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને ગ્રહણ કરી અને વાતાવરણની હવાને શુદ્ધ કરે છે, એટલે કે પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને હવાને શુદ્ધ કરે છે. એવી જ રીતે કે જંગલો એ વન્યજીવોને કુદરતી આશ્રયસ્થાન પૂરું પાડે છે, એટલે કે ગીચ જાડી ઝાંખરામાં કેટલાક જે હિંસક પ્રાણીઓ છે એ પોતે વસવાટ કરતા હોય છે અને કેટલાક જે વન્યજીવો છે એ ઝાડ ઉપર પણ પોતે વસવાટ કરતા હોય છે. અને જંગલો છે એ કુદરતી સૌંદર્યમાં પણ વધારો કરે છે. હવે રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો તથા જૈવ આરક્ષિત ક્ષેત્રના સંદર્ભમાં આવા કેટલાક જંગલ વિસ્તારોને આરક્ષિત કરવામાં આવેલા છે. અને જંગલો એ સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે પણ આશ્રય ક્ષેત્ર ગણવામાં, આદર્શ ક્ષેત્ર ગણવામાં આવે છે. તો જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ ફરીથી એકવાર જોઈ લઈએ કે જંગલો એ વરસાદ લાવવા માટે ઉપયોગી છે. જંગલો વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. જંગલો એ આપણને ઓક્સિજન વાયુ પૂરો પાડે છે. જંગલો એ પૂરનું નિયંત્રણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુનું હવામાંથી શોષણ કરે છે. જમીન ધોવાણ અટકાવે છે. પૂરનું નિયંત્રણ કરે છે. ભૂમિગત જળને જાળવી રાખે છે. રણ પ્રદેશને આગળ વધતો અટકાવે છે. હવાનું પ્રદૂષણ ઘટાડે છે અને હવાને શુદ્ધ બનાવે છે. કેટલાક વન્યજીવોનું આશ્રયસ્થાન પૂરું પાડે છે. કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. એવી જ રીતે સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો ગણવામાં આવે છે. અને રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જંગલો એ આરક્ષિત કરવામાં આવેલા છે. હવે જંગલ સંરક્ષણ કે વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતરસંબંધોથી પારિસ્થિતિક તંત્ર સર્જાયું છે. પરંતુ આ જે જંગલોના વિનાશ માટે સૌથી વધુ જવાબદાર એ માનવી ગણવામાં આવે છે. કે વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવન આ ત્રણેયના પરસ્પરના આંતરસંબંધોને લીધે પારિસ્થિતિક તંત્ર સર્જાયું છે. કે બધા એકબીજા ઉપર આધાર રાખતા હોય છે. હવે તેમ છતાં પણ માનવી ની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા સ્વાર્થ વૃત્તિના કારણે આ પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચી રહી છે, જેને આપણે જંગલ વિનાશના કારણો તરીકે ઓળખીએ છીએ. તો જંગલોના વિનાશ માટે સૌથી વધુ જવાબદાર હોય તો માનવી, કે જમીન મેળવવાની એની સૌથી જમીન મેળવવાની ભૂખ એને લીધે માનવી એ જવાબદાર ગણવામાં આવે છે. એવી જ રીતે દેશમાં થઈ રહેલો સતત વસ્તી વધારો, ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ અને ઉદ્યોગીકરણ તેમજ બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, ત્યારબાદ રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, ઝૂમ ખેતી પદ્ધતિ, જંગલવાસીઓની ગરીબી. આ ઝૂમ ખેતી પદ્ધતિ એટલે શું? તો જંગલનો અમુક વિસ્તારમાં વૃક્ષો કાપી એ જમીનને સાફ કરવાની અને ત્યાં એ જમીનની ફળદ્રુપતા હોય, એટલે કે 2-3 વર્ષ સુધી એ જમીનમાં ખેતી કરવાની અને ફળદ્રુપતા ઘટી જાય પછી જંગલનો એ વિસ્તાર છોડી અને બીજા વિસ્તારમાં જઈ અને આ રીતે ખેતી કરવાની, આ ખેતી પદ્ધતિને ઝૂમ ખેતી પદ્ધતિ કહે છે. તો ઝૂમ ખેતી પદ્ધતિ, જંગલવાસીઓની ગરીબી, ઇમારતી લાકડાની વધતી જતી ચોરી અને જંગલોમાં લાગતી આગ અને જંગલોમાંથી જે જંગલ પેદાશો છે એની પ્રાપ્તિ માટે થઈ રહેલો અતિરેક વગેરેને લીધે આજે જંગલોનો મોટા પાયે વિનાશ થઈ રહ્યો છે. તો જંગલ વિનાશના કારણો માટે માનવી જવાબદાર છે. વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતરસંબંધોથી પારિસ્થિતિક તંત્ર સર્જાયું છે. પરંતુ માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને એની સાથે સાથે
એની જે સ્વાર્થ વૃત્તિ છે એને લીધે આજે પારિસ્થિતિક તંત્રમાં ભંગાણ પડી રહ્યું છે. જંગલ વિનાશ માટે માનવી સૌથી વધુ જવાબદાર ગણવામાં આવે છે અને એમાંય માનવીની જમીન મેળવવાની, વધુ જમીન મેળવવાની ભૂખ, જેને લીધે માનવી એ સૌથી વધુ જવાબદાર, જંગલોના વિનાશ માટે જવાબદાર ગણવામાં આવે છે. એવી જ રીતે દેશમાં સતત થઈ રહેલો વસ્તી વધારો, ઉદ્યોગોને રહેણાંક વિસ્તારોથી દૂર લઈ જવાની વૃત્તિ, દેશમાં થઈ રહેલા શહેરીકરણમાં અને ઔદ્યોગિકરણમાં થઈ રહેલો વધારો, તેવી જ રીતે બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ કરવા માટે પણ જે જંગલોનો વિનાશ કરવો કે કોઈક આડબંધ બાંધવો હોય અથવા તો કોઈક જગ્યાએ મોટી જળસંચય માટે બહુહેતુક યોજનાનું નિર્માણ કરવું હોય કે નહેરોનું નિર્માણ સિંચાઈ માટે કે પીવાના પાણીની સગવડ માટે નહેરોનું નિર્માણ કરવું હોય તો એના માર્ગમાં આવતા વૃક્ષોનું છેદન કરવું, એટલે બહુહેતુક યોજનાઓ અને નહેરોના નિર્માણ માટે જંગલોનો થઈ રહેલો વિનાશ. એવી જ રીતે કે રસ્તાઓ પહોળા કરવા, રેલ માર્ગોનું નિર્માણ કરવું, સડક માર્ગોને આધુનિક બનાવવા, હવાઈ મથકોનું નિર્માણ કરવું વગેરેને લીધે પણ વચમાં આવતા જંગલોનો વિનાશ કરવામાં કે વૃક્ષોનો વિનાશ કરવામાં આવે છે. ઝૂમ ખેતી પદ્ધતિ, જંગલવાસીઓની ગરીબી, એવી જ રીતે ઇમારતી લાકડાની વધતી જઈ રહેલી આજના સમયમાં ચોરી અને જંગલોમાં લાગતી આગ એટલે કે દાવાનળ, એ પણ જંગલ વિનાશ માટે જવાબદાર ગણવામાં આવે છે. અને ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિનો થઈ રહેલો અતિરેક વગેરેને કારણે આજે જંગલોનો મોટા પાયા ઉપર વિનાશ થઈ રહેલો છે. હવે જંગલોની વિનાશ થવાથી પર્યાવરણ પર ઘણી વિપરીત અસરો પડેલી છે. હવે જંગલ વિનાશની અસરોમાં કે પ્રદૂષણમાં સતતને સતત વધારો થઈ રહ્યો છે, કે વૃક્ષો એ વાતાવરણને શુદ્ધ કરે છે, હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુને ગ્રહણ કરે છે અને ઓક્સિજન વાયુને મુક્ત કરે છે. આ રીતે વૃક્ષો છે એ વાતાવરણને શુદ્ધ કરે છે, પરંતુ જંગલોનો મોટા પાયે વિનાશ થઈ રહેલો છે, જેને લીધે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદમાં ઘટાડો થયો છે, કે વૃક્ષો છે એ વરસાદ લાવવા માટે ઉપયોગી છે, પણ જંગલોના વૃક્ષોનો મોટા પાયે વિનાશ થઈ રહેલો છે, જેને લીધે વરસાદની માત્રામાં પણ ઘટાડો થયો છે. અને વરસાદની માત્રામાં ઘટાડો થયો છે, જેને લીધે દુષ્કાળની સ્થિતિનું સર્જન થયું છે. અને વૈશ્વિક તાપવૃદ્ધિમાં વધારો થયો છે, ગ્લોબલ વોર્મિંગની અસર સર્જાઈ છે, કે ત્રણે ત્રણ ઋતુમાં કે વર્ષની જે ત્રણ ઋતુઓ છે એ ત્રણ ઋતુઓનો ચોક્કસ સમયગાળો હોવા છતાં પણ ભર ઉનાળે પણ આપણને ઠંડીનો અનુભવ થાય છે, કાં તો વરસાદ પડે છે, શિયાળામાં પણ વરસાદનો અનુભવ થાય છે, અને ચોમાસામાં જ્યારે વરસાદના દિવસો હોય છે ત્યારે કોરા ધક્કોડ ઉનાળા જેવા દિવસો જતા હોય છે. એટલે કે ગ્લોબલ વોર્મિંગની અસરને લીધે ઋતુચક્ર બદલાઈ રહ્યું છે અને વૈશ્વિક તાપવૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે, કે વાહનોની માત્રામાં વધારો થયો છે, વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે, જેને લીધે પ્રદૂષણની માત્રામાં વધારો થઈ રહ્યો છે, અને પ્રદૂષણની માત્રામાં વધારો થવાને લીધે વૈશ્વિક તાપવૃદ્ધિમાં વધારો થયો છે. રણ વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે, કે જંગલોનો મોટા પાયે છેદન થઈ રહ્યું છે, જેને લીધે આજે રણ વિસ્તારો વધતા ગયા છે. ખેતીલાયક જમીનને સ્થાને ઉદ્યોગોનું મહત્ત્વ વધ્યું છે, એને લીધે વૃક્ષોનું મોટા પાયે છેદન થઈ રહ્યું છે, એટલે રણ વિસ્તારો વધતા જાય છે. જે વન્યજીવો એ જંગલોના વૃક્ષોમાં પોતે કુદરતી આશ્રયસ્થાન પૂરું પાડતા હતા, એટલે કે પોતાનું રહેઠાણ બનાવતા હતા, જે વૃક્ષોના છેદનને લીધે કે જંગલોના વિનાશને લીધે જે વન્યજીવો છે એ પોતે નિરાશ્રિત થયા છે, પોતાના રહેઠાણ ગુમાવ્યા છે, અને જેને લીધે કેટલાક વન્યજીવો એ લુપ્ત થઈ રહ્યા છે. જમીન ધોવાણ થઈ રહ્યું છે, કે વૃક્ષોના મૂળ એ જમીનની માટીના કણોને જકડી રાખે છે, પરંતુ વૃક્ષોનું જ છેદન થઈ રહ્યું છે, જેને લીધે વરસાદનો માર એ સીધો જમીન પર પડે છે અને જમીનનું ધોવાણ વધ્યું છે. નદીઓમાં પૂરની સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે અને પ્રાકૃતિક સૌંદર્યનો પણ હાર્શ થઈ રહ્યો છે. જંગલો એ કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે, પણ જંગલોનો મોટા પાયે વિનાશ થઈ રહ્યો છે, જેને લીધે પ્રાકૃતિક સૌંદર્યનો પણ નાશ થઈ ગયો છે. તો જંગલ વિનાશની અસરો
तो प्रदूषण में वधारो थयो छे, वरसाद में घटाड़ो थयो छे, दुष्काळ पड़वानी शुरुआत थई गई छे, वैश्विक तापवृत्ति में वधारो थयो छे, रण विस्तार में वधारो थयो छे, केटलाक वन्यजीवो निराश्रित थया छे, जमीन दोवाण में वधारो थयो छे, नदियों में पूरनी स्थितिनुं सर्जन थाय छे, केटलाक वन्यजीवो छे ए लुप्त थवा लाग्या छे अने प्राकृतिक सौंदर्यनो हर्ष थई रह्यो छे, एटले के प्राकृतिक सौंदर्यनो नाश थयो छे। अने आ जंगल विनाशनी जे असरो छे एना माठा परिणामों ए आपणे सौए भोगववा पड़े छे। हवे 1952 मां राष्ट्रीय वन नीति प्रमाणे देशना 33% भौगोलिक विस्तार में जंगलों होवा जोईए, परंतु भारत में आजे मात्र 23% विस्तार में ज जंगलों आवेला छे, ज्यारे गुजरात में जंगलों प्रमाण मात्र 10% जेटलुं ज छे। जंगल विनाश ने अटकाववो ये खूब ज जरूरी छे अने जेनी माटे वन संरक्षण के जंगल संरक्षण वन संवर्धन ए खूब ज जरूरी बन्युं छे। हवे जंगलोना जतन माटेना उपायो, के जंगलोनुं जतन अने संरक्षण करवाना हेतुथी भारत सरकारे ईस्वीसन 1952 राष्ट्रीय वन नीति अमलमां मूकी छे अने 1980 भारतीय संसदे वन संरक्षण अधिनियम पसार कर्यो छे अने 1988 नवी राष्ट्रीय वन नीति जाहेर करी छे अने जंगलोना जतन माटेना उपायो हाथ धर्या छे। હવે એમાં જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન અને સંરક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે। ભારતીય બંધારણમાં નાગરિકોને જે ફરજો બજાવવાની છે એ ફરજોમાં પણ જંગલોનું જતન અને સંરક્ષણ કરવાની ફરજનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। હવે વૃક્ષછેદન અટકાવવું જોઈએ અને એની માટે કડક કાયદા બનાવવા જોઈએ અને ગેરકાયદેસર વૃક્ષ કાપતી વ્યક્તિને સજા કે દંડ માટેની જોગવાઈ પણ કરવી જોઈએ। વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમો દ્વારા લોકજાગૃતિ કેળવવી જોઈએ। એવી જ રીતે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ, નદી રેલવે અને સડકોની બંને બાજુએ વૃક્ષારોપણ કરવું જોઈએ અને વૃક્ષોનું સંવર્ધન અને સંરક્ષણ કરવું જોઈએ। પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી જોઈએ અને પર્યાવરણના લગતે વિવિધ દિવસોની પણ ઉજવણી કરવી જોઈએ। હવે જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી જોઈએ અને જો આગ લાગે તો તેનો તરત જ શમન થાય એટલે કે ઓલવાવાના પ્રયત્નો પણ હાથ ધરવા જોઈએ। ઊર્જા મેળવવા માટે લાકડાને સ્થાને વિવિધ સ્ત્રોતો જેવા કે સૌર ઊર્જા, બાયોગેસ, પવન ઊર્જા વગેરે ઊર્જાના પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો જોઈએ અને વિવિધ પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવી અને લોકજાગૃતિ કેળવવી જોઈએ, તો જ આપણે જંગલોનું જતન અને સંરક્ષણ કરી શકીશું। અને વિવિધ જે પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી જોઈએ, જેમાં વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકના 135 નંબરના પેજ ઉપર જે વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે તે આપેલું છે। તો 21 માર્ચ કે જે વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, 22 એપ્રિલ કે જે વિશ્વ પૃથ્વી દિન તરીકે ઉજવવામાં આવે છે, 5 જૂન કે જે વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે, જુલાઈ માસમાં વન મહોત્સવ કે જૂન માસમાં વરસાદની શરૂઆત થઈ જાય છે અને ધરતી એ ચારેકોર હરિયાળી બની હોય છે અને એમાંય જંગલોનું સૌંદર્ય ચારે કળાએ ખીલ્યું હોય છે, જેને લીધે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને આ વન નજીકમાં આવેલા વનની મુલાકાત લેવડાવવી જોઈએ, એટલે કે જુલાઈ માસમાં વન મહોત્સવનું આયોજન કરવું જોઈએ, જંગલોનું વિશેષ મહત્ત્વ સમજાવવું જોઈએ, જંગલોની મુલાકાત લેવડાવવી જોઈએ અને જંગલોમાં વસતા પ્રાણીઓનું આશ્રયસ્થાન, એમનો ખોરાક, એમનું રહેઠાણ એ આ જંગલો છે એ વિશેની સભાનતા એમનામાં કેળવવી જોઈએ અને એ રીતે જંગલોનો નાશ થતો પણ અટકાવી શકાય છે। એવી જ રીતે 16 સપ્ટેમ્બર કે જે વિશ્વ ઓઝોન દિન તરીકે ઉજવવામાં આવે છે, તો જંગલોના જતન અને સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1952 રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી, ત્યારબાદ ઈસવીસન 1980 સંસદે વન સંરક્ષણ અધિનિયમ બહાર પાડ્યો અને
છેલ્લે જંગલોના જતન અને સંરક્ષણ માટે ભારત સરકારે ઈસવીસન 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી અને જંગલોના સંરક્ષણ અને સંવર્ધન માટેના ઉપાયો હાથ ધર્યા છે. જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન અને સંરક્ષણ કરવું એ પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ છે. જંગલોના વૃક્ષોનું છેદન થતું અટકાવવું જોઈએ અને ગેરકાયદેસર વૃક્ષ કાપતી વ્યક્તિને કડક સજા કે દંડ કરવો જોઈએ. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ કાર્યક્રમ દ્વારા લોકોને લોકોમાં વન જાગૃતિ લાવવી જોઈએ અને પોતાના નજીકના વિસ્તારમાં આવેલા જંગલોના જતન માટે લોકોને પણ સહભાગી બનાવવા જોઈએ. એવી જ રીતે પડતર જમીન છે, નદી છે, રેલવેની આજુબાજુ, સડકોની બંને બાજુએ વૃક્ષારોપણ કરાવવું જોઈએ અને આ વૃક્ષોનું સંવર્ધન પણ કરવું જોઈએ. પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમોમાં પર્યાવરણની જાગૃતિ લાવવી જોઈએ અને જંગલોનું મહત્ત્વ દર્શાવતા વિવિધ અભ્યાસક્રમો પણ સામેલ કરવા જોઈએ અને પર્યાવરણને લગતા વિવિધ દિવસોની પણ ઉજવણી કરવી જોઈએ, જેમાં 21 માર્ચ વિશ્વ વન દિન, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિન, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન, જુલાઈ માસ વન મહોત્સવ અને 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિન, કે આવા દિવસોની શાળા અને કોલેજ કક્ષાએ ઉજવણી કરવી જોઈએ અને જંગલોનું વિશેષ મહત્ત્વ એ શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં કેળવવું જોઈએ. જંગલોમાં આગ ન લાગે તેની ખાસ કાળજી રાખવી જોઈએ અને જો કદાચ આગ લાગે તો તેને તરત જ બુઝાવવાના પ્રયત્નો કરવા જોઈએ. ઉર્જા મેળવવા માટે લાકડાને સ્થાને ઉર્જાના વિવિધ સ્ત્રોતોમાં સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ વગેરે જેવા ઉર્જાના પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો જોઈએ અને પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા જંગલોનું મહત્ત્વ લોકોને સમજાવી અને જંગલો વિશે સભાનતા લાવી અને જંગલોના સંરક્ષણ માટે લોકજાગૃતિ કેળવવી જોઈએ. વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ એટલે કે પર્યાવરણ અને ગ્રામીણ વિકાસને મદદરૂપ થવાના હેતુથી જંગલોનું વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવું તેમજ પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું આ જે કાર્યક્રમ છે જેને સામાજિક વનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને ભારત સરકારની જંગલ સંશોધન વિષયક સંસ્થા એ દહેરાદૂનમાં આવેલી છે. એવી જ રીતે ગુજરાતમાં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરલ રેડ ડેટાના બુકમાં કે ગુજરાતમાંથી ખાખરો, ગુંગળ, નીલસોટી, સીસમ, આંબળી, અટક અને હરડે વગેરે જેવી વનસ્પતિ છે એ ભય હેઠળ મૂકવામાં આવેલી છે. એટલે કે આ પ્રકારની વનસ્પતિ છે એ ગુજરાતમાંથી હવે એનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ પ્રકરણ 17 પૂરું થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો એકવાર ધ્યાનથી વાંચી લેશો. તમામ પ્રશ્નો એ આપણે પાઠ ચલાવતી વખતે બે વખતે સમજાવેલા છે, બધા જ પ્રશ્નો એ પાઠમાં આવી ગયેલા છે. તો સ્વાધ્યાય ફરીથી એકવાર ધ્યાનથી વાંચી લેશો અને પાઠનું વાંચન કરશો. થેન્ક યુ.